ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્રણ રાજ્યસભાના સાંસદો હવે પોતાના સ્થાન પરથી નિવૃત્ત થશે એટલે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે હવે નવી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકારણની રસ છે તેની આજે આપણે વાત કરીએ કે આવું શા માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના રાજકારણમાં સતત ચાલતી હલચલ હાલમાં શાંત છે રાજ્યસભા જેવી ચૂંટણી આવી છે ત્રણ ત્રણ બેઠકો પર છતાં પણ રાજકારણમાં ક્યાંય હલચલ નથી ટૂંકમાં કહીએ નિરસ રાજકારણના દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીએ રાજ્યસભાની ચૂંટણીની ગુજરાતથી જ રાજ્યસભાના જેવો સાંસદ છે તેવા વિદેશમંત્રી એસ જયશંકર જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાનો હવે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એમનો જ્યારે આ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ચોવીસમી ઓગસ્ટે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ કોઈપણ પ્રકારનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય તેવું હાલમાં દેખાતું નથી અને સર્જાશે પણ નહીં કારણ એવું છે કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો પર જીત મેળવતા હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પોતાના ઉમેદવારોનું જે સંખ્યાબળ જોઈએ એ સંખ્યાબળ પોતાના ઉમેદવારને ઊભા રાખવા માટે વિધાનસભામાં નથી એટલે કે પૂરતા ધારાસભ્યોની સંખ્યા આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોઈ પણ પાસે નથી ટૂંકમાં કહીએ તો હવે ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યસભામાં ઉમેદવારને ચૂંટાડી અને લઈ જવા માટેનું મેદાન છે આમ હવે રાજ્યસભાની કોઈ પક્ષે પોતાના ઉમેદવાર ઉભા રાખવાનો અવકાશ રહેતો નથી ત્યારે આપણે વાત કરીએ કે રાજકારણમાં કોંગ્રેસે શું કહ્યું આમ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નહીં હોવાથી ત્રણેય રાજ્યસભાની બેઠકો પર નામ પૂરતી ચૂંટણી યોજાશે તેવું કહી શકાય પરંતુ રાજ્યસભાના સાંસદ બનવા માટે જે ઘણા મૂરતિયાઓ રાહ જોઈને બેઠા છે એમના નામ પર મહોર નથી લાગી એટલે એ સસ્પેન્સ યથાવત છે ત્યારે આજ રોજ વિદેશ મંત્રી એસ જયશંકર કે જેઓ ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈને ગયેલા છે તેમનો કાર્યકાળ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે માટે ફરીથી ગુજરાતથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે આમ હવે બે બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી કોને ઉતારશે તેને લઈ સસ્પેન્સ ચાલુ છે અટકળો ચાલુ છે અને આજરોજ એસ જયશંકરે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળના સભ્યોને સાથે રાખી અને ઉમેદવારી કરી હતી એસ જયશંકરે ઉમેદવારી કરી ત્યારે આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો મંત્રીમંડળનો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનો રસાલો મસાલો તો હતો પરંતુ કહેવામાં આવે છે કે બપોરે બાર વાગ્યે અને ઓગણચાલીસ મિનિટે એમણે ફોર્મ ભર્યું ઉમેદવારીનું માટે માનવામાં આવે છે કે આ વિજય મુહૂર્ત હોવાથી આવું કરવામાં આવ્યું હવે જ્યારે તમારી સામે કોઈ ચૂંટણી લડવા માટે ઉમેદવાર જ નથી તો શા માટે મુહૂર્ત જોવાના કોઈ પણ મુહૂર્ત તમારા માટે વિજય મુહૂર્ત છે પરંતુ ખેર આ વાત અલગ છે આપણે હવે વાત કરીએ કોંગ્રેસની કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં માત્ર સત્તરનું હોવાથી છેતાલીસ મત જોઈએ તે મળે નહીં માટે હવે રાજ્યસભાની ચૂંટણી લડવાનું માંડી વાળીએ છીએ ટૂંકમાં કહીએ તો કોંગ્રેસે હાથ હદ્ધર કરવા પડ્યા છે કારણ કે તેમની પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાત વિધાનસભામાં નથી આમ ભારતીય જનતા પાર્ટી માટે બધી બાજુથી બખા છે ગુજરાતમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાંથી પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે જે કોંગ્રેસ માટે નુકસાનના છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને જેમણે કોંગ્રેસ છોડી એવા નેતાને ફાયદામાં છે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી હવે એપીએમસીના ચેરમેન બની ગયા છે ગોવા રબારી વર્ષથી કોંગ્રેસ સાથે રહ્યા હતા સાત સાત વિધાનસભાની ચૂંટણી તેઓ લડ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતા હવે વાપ બેટા બંને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીને મજા મજા છે કારણ કે હવે તેમને ઓબીસીની જે વોટ બેંક હાંસલ કરવી છે ઉત્તર ગુજરાતમાંથી તેના માટેનું એક નામ મળી ગયું છે આ વાત થઈ ગુજરાતના રાજકારણની અને હવે આપણે આવા અહેવાલો સતત પ્રસિદ્ધ કરતા રહીએ છીએ તો તમારે આ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી તમને મોબાઈલ પર સીધા જ અપડેટ મળતા રહે નવજીવન ન્યૂઝના આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો શેર પણ કરી શકો છો નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराहाई